નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિકે મેથ મસ્તીમાં મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું ધોરણ નવના વિષય ગુજરાતીનું સપ્ટેમ્બર માસની એકમ કસોટી છે તેનો સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જુઓ જેથી તમને બધી જ ખબર મળી રહે અને જો મિત્રો તમે ધોરણ ત્રણથી કરીને દસમાં ભણતા હો તો મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને તમારા ધોરણના નવા વિડીયો આપને મળતા રહે મિત્રો વિક્તીય મેથમી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા જેથી તમને નવા વિડીયોને એલર્ટ મળતો રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ નવ વિષય ગુજરાતીનો સપ્ટેમ્બર માસનો એકમ કસોટીનું પેપર સોલ્યુશન કરીશું મિત્રો તેની અંદર પ્રશ્ન એક આપ્યો છે કે નીચે આપેલા સાહિત્ય કૃતિને કર્તા સાથે યોગ્ય રીતે જોડો તો મિત્રો પહેલી જ કૃતિ આપી છે કે ગુર્જરીના ગૃહકુંજે તો મિત્રો તેના કરતાં એટલે કે કવિ કોણ છે તો મિત્રો શું આવશે જવાબ સુંદરમ એના પછી મિત્રો બીજું આપ્યો છે ગોપાલ બાપા જે સાહિત્ય કૃતિના લેખક કોણ છે તો કોણ છે મિત્રો મનુભાઈ પંચોળી એના પછી મિત્રો ત્રીજું આપ્યો છે કે કામ કરે જીતે સાહિત્ય કૃતિના કવિ કોણ છે તો મિત્રો કોણ છે નાથાલાલ દવે તો મિત્રો આવી રીતે તમે લખશો તો અહીં તમને ત્રણ માર્ક્સ મળી જશે એના પછી મિત્રો પ્રશ્ન બે આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો પહેલો જ પ્રશ્ન આપ્યો છે એમાં કે લેખક ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું સૂચવે છે તો મિત્રો જવાબ શું આવશે તો લેખક ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું સૂચવે છે એના પછી બીજું આપ્યું છે કે આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે તો મિત્રો શું જવાબ આવશે કે આપણો દેશ આપણી પાસે સહિયારું બળ માગી રહ્યો છે એના પછી મિત્રો ઘર ત્રીજો આપ્યો છે કે ઘરનું છત્તર બનવું એટલે શું તો મિત્રો જવાબ શું આવશે તો કે ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું મિત્રો એના પછી પ્રશ્ન ત્રણ આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો પહેલું જ આપ્યું છે કે ગોપાલ બાપાએ શિવાલયની પૂજા કરવાની કેમ ના પાડી તો મિત્રો શું જવાબ આવશે કે ગોપાલ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ છીએ અને આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં ભજરાવી આમ તેઓએ શિવાલયની પૂજા કરવાની ના પાડી એના પછી મિત્રો બીજું કે કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે તો મિત્રો એનો જવાબ શું આવશે તો કે લેખકની કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની પોટલીવાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમ એ પોટલીમાં રહેલો કાચરો ઠાળી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ મિત્રો અહીં ટાઈપિંગમાં ભૂલ છે એ શું છે ફોતરા ફોતરાની હોમ ડિલિવરી એના પછી મિત્રો ત્રીજું આપ્યું છે કે ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી તો મિત્રો તેનો જવાબ શું આવશે તો કે ઘરની ભીંતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા અને ઘરનું વાતાવરણ જીવંત બની ગયું એના પછી મિત્રો પ્રશ્ન ચાર આપ્યો છે કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો કોઈ પણ એક લખવાનો છે મિત્રો તો પહેલું જ આપ્યું છે કે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો તો મિત્રો શું જવાબ આવશે તો અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પારિચારિકાઓ એટલે કે જે નર્સો હોય એમને આટલી ભલામણ કરી કે મંગુને ઢોર જેટલી ભાન નથી એ સૂકો રોટલો ખાતી નથી અને સાજે વાળુંમાં રોટલો દૂધમાં ચોળીને આપજો અને જો દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો એને દહીં બહુ ભાવે છે દરજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે અહીં લાવી આપજો એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપી દઈશું અને જે એની ચાકરી કરતું હશે તેને પણ અમે રાજી કરીશું મિત્રો એના પછી મિત્રો બીજું આપ્યું છે કે ગોપાલ બાપાનું પાત્ર લેખન કરો તો મિત્રો એ તમે તમારી રીતે જવાબ લખી શકો છો અહીં કોઈ પણ એક લખવાનો છે તો તમારે જે લખવું હોય એ તમે લખી શકશો એના પછી મિત્રો પ્રશ્ન પાંચ કે માગ્યા મુજબ લખો પહેલું જ આપ્યું છે કે સમાનાર્થી શબ્દો પસંદ કરીને લખો તો મિત્રો પહેલું આપ્યું છે ખમીર તો એમાં જવાબ શું બનશે સમાનાર્થી શબ્દ જે ત્રણ આપ્યા એમાંથી તાકા તો એના પછી મિત્રો બીજું આપ્યું છે મક્ષી કા તો મિત્રો શું જવાબ બનશે માખી એના પછી બીજો આપ્યો છે પ્રશ્ન કે વિરુદ્ધી શબ્દ આપો તો પેલો નૂતન તો નૂતનનો શું થશે પ્રાચીન એ રીતે બીજો આપ્યો છે મૂંગું તો મિત્રો શું થશે વાચાળ એના પછી મિત્રો તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો તો પેલો આપ્યું મૈણું એટલે કે મરણ પ્રસંગ જેને આપણે મૈણું કહીએ છીએ એના પછી મિત્રો ઉત્સવ એટલે શું થશે ઉત્સવ થશે શું થશે મિત્રો ઉત્સવ થશે મિત્રો અહીં ચોથો આપ્યું કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો પહેલું જ આપ્યું છે કે પરણતી વખતે કન્યાને પહેરવાનો વસ્ત્ર તો મિત્રો શું કહેવાય એને પાનેતર કહેવાય છે શું કહેવાય છે મિત્રો પાનેતર એના પછી મિત્રો વિશેષણ શોધી પ્રકાર લખો તો મિત્રો પહેલું આપ્યું કે વ્હાલાજીનું રૂપ મહાશુભકારી રશિયા વીણ કેમ રહીએ તો મિત્રો શું જવાબ આવશે તો કે વ્હાલાજીનું રૂપ જે વિશેષણનો પ્રકાર કયો છે તો કે સંબંધ વાચક વિશેષણ એના પછી મિત્રો છઠ્ઠું આપ્યું છે કે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો તો મિત્રો સર્વનામ એટલે શું કે તે નામની જગ્યાએ વપરાતો શબ્દ પહેલું જ આપ્યું કે એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને તો મિત્રો અહીં સર્વનામ કયું છે તો શું જવાબ આવશે એને કયો આવશે એને એના પછી સાતમું કે નીચે આપેલ શબ્દને ધાતુ પ્રત્યે લગાવી શબ્દ બનાવો કે ખાવું ધાતુને ધપરતે લગાવી નવો શબ્દ બનાવો તો બાજુમાં એ કાવ્ય જોઈ શકો છો એને વાંચીને આ પ્રશ્નના જવાબ આપવાના છે પેલું જવાબ કે વૃદ્ધ થતી માતાની આંખમાંથી કયો પ્રશ્ન ડોકાયા કરે છે તો કે આ પ્રશ્ન ડોકાયા કરે છે કે આ પુત્ર મને સાચવશે ખરા એના પછી મિત્રો બીજું આપ્યું કે માએ દીકરાને શાની જેમ સાચવ્યો છે તો મિત્રો શું જવાબ આવશે કે માએ દીકરાને ફૂલની જેમ સાચવ્યો છે એના પછી મિત્રો બ આપ્યું છે કે નીચે આપેલ મુદ્દાને આધારે સો શબ્દોમાં નિબંધ લખો તો પહેલું જ આપ્યું છે કે વાત્સલ્ય મૂર્તિ માં અને એના પછી બીજો છે કે ગરવી ગુજરાત આ બેમાંથી ગમે તે એક નિબંધ તમારે લખવાનો છે જે મિત્રો તમારે જાતે જ લખવાનો છે મિત્રો મારો વિડીયો આપને ચોક્કસ ગમ્યો જ હશે તો મિત્રો વિડીયોને લાઇક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરી નાખો અને હા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી આવા જ નવા વિડીયો આપને મળતા રહે આભાર જય હિન્દ જય ભારત